गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो दोस्तों। तो आज बहुजगतेनी बात करीशुं के सर चेप्टर 3 यानी आपणे आईएमपी शॉर्ट ट्रिक सीखी लीधेली, अचळ प्रवेगी गतिना समीकरण जोई लीधेला, अने हवे आपणे जई रह्या छीए एना इम्पोर्टंट दाखला उपर। दोस्तों आ याद राखजो के आवा दाखला स्टेप बाय स्टेप शीखशो तो तमने क्यांय मुश्किल नहीं मळे। पाक्कू दोस्तों? तो जोईए रकम शुं के छे, समझिए रकम के एक बहुमाळी मकाननी टोच उपर, એટલે એક મકાન છે એની ટોચ ઉપર આપણે એક છોકરાને ઉભો રાખી દઈએ, એક આ હેન્ડસમ છોકરો અહીં ઉભો છે। પાક્કું? હવે આ આટલી ઝડપથી ઉધ્વ દિશામાં બોલને ફેંકે છે, એટલે આના હાથમાં એક બોલ છે એ એને ફેંક્યો। તો યાદ કરો આ એની મહત્તમ ઊંચાઈએ જવાનો। સીધી વાત છે, તમે ધાબા ઉપર જઈને બોલ ફેંકો છો તો એ મેક્સિમમ ઊંચાઈએ જશે અને પછી એ નીચે આવી જશે। સર આકૃતિ ખબર પડી ગઈ કે પહેલા બોલ આ દિશામાં ગયો, ઓકે, તો એની માટે જરૂરી તમને વેગ આપી દીધો છે કે એનો પ્રારંભિક વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ। કેટલીક વાર વીઓ ની જગ્યાએ યુ સિમ્બોલ પણ આપ્યો હશે। વેગ મળી ગયો, મકાનની હાઈટ આટલી છે। તો દોસ્તો હાઈટ કરતા પહેલા તમારે આટલા ભાગનું વિચારવું પડે। જો આટલા ભાગનું વિચારવા જાઉં તો આની હાઈટ કેટલી થઈ એ મારે જાણવું પડશે। તો કયું સૂત્ર વાપરીશ? મારી પાસે પ્રારંભિક વેગ આટલો, તમને ખબર છે કે પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈએ જાય તો એનો અંતિમ વેગ શું થઈ જાય દોસ્તો? 0। તો હવે કોઈ સૂત્ર યાદ આવે છે? યસ, પેલા 3 સૂત્રોમાંથી v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad। બોલો આ થઈ ગયું 0, આ v0 સ્ક્વેર 2। બોલો એની જગ્યાએ માઇનસ g લખાય? યાદ કરો આપણી ક્લિપ, આગળની ક્લિપ જોઈ હશે, માઇનસ g કેમ લખાયું? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ કર્યું, અને d ની જગ્યાએ હાઈટ છે h, માઇનસ માઇનસ કટ, તો v0 સ્ક્વેર બરાબર 2gh। તો બોલો બેટા આપણને હાઈટ મળી ગઈ v0 સ્ક્વેર ભાગ્યા 2g। v0 છે એટલે 20 નો વર્ગ એટલે 20 લખી દઈએ બે વાર, 2 as it is, અને g ની જગ્યાએ 10 લખાય, 10 2 20, that means h બરાબર 20 મીટર। દોસ્તો મારા મગજમાં ફાઇનલી ક્લિયર થઈ ગયું કે આ વધારાની હાઈટ એ 20 મીટર થઈ। ચલો પહેલો ભાગ પતી ગયો, કેટલી ઊંચાઈ પહોંચશે? દડો જમીનને અથડાય તો હવે અહીંથી થોડું વિચારવું પડશે। દડાએ દડો જમીનને અથડાય ત્યાં સુધીનો સમય, બસ આ તો બહુ સમજ માંગી લેવો કોન્સેપ્ટ થયો, કારણ કે બોલને અહીંથી અહીં પહોંચવાનો એટલે એક ભાગ એ કહેવાય અને પાછું અહીં આવવાનો એટલે બીજો ભાગ એ કહેવાય। તો હવે શું કરીશું? તો દોસ્તો પહેલો ભાગ વિચાર, એટલે હું અહીં લખું છું કેસ 1। હવે બોલ અહીંથી અહીં જાય, બોલો ત્યારે પ્રારંભિક વેગ કેટલો હતો? 20, અંતિમ વેગ 0। સમય શોધવો છે, પેલા 3 સૂત્રોમાંથી પહેલું સૂત્ર વાપરી દઈએ દોસ્તો કે v બરાબર v0 + at। યાદ આવી ગયું? આ 0, આ v0, એની જગ્યાએ માઇનસ gt સામે લઈ જાઓ તો gt બરાબર v0, તો t બરાબર v0 ભાગ્યા g। તો t બરાબર, ચલો v0 કેટલા છે દોસ્તો? તો v0 મારી પાસે છે 20, જી કેટલા છે? 10, બધું કટ, તો ટી બરાબર 2 સેકન્ડ। બોલો દોસ્તો મને પહેલું જે મળ્યું અહીંથી અહીં પહોંચતા એને 2 સેકન્ડ લાગી, એટલે આ પડાવ પતી ગયો। હવે મજા આવશે કે અહીંથી અહીં આવે છે આટલો ભાગ, એની માટે સમય કેટલો? તો સમજજો
एनो प्रारंभिक वेग जीरो थी एने जे टोटल अंतर काप्यु कहेवाय ए अंतर बोलो 45 मीटर कहेवाय એટલે ખબર પડી ગઈ કે 45 આનું 25 આનું 20 તો ટોટલ અંતર શીખવા જેવું બેઠા ટોટલ ડિસ્ટન્સ 45 મીટર પ્રારંભિક વેગ 0 તો ચલો હવે ટાઈમ શોધવો છે કયું સૂત્ર વાપરીશું જલ્દી ફટાફટ બીજું સૂત્ર વાપરીએ તો d બરાબર v0t પ્લસ આ at square બોલો પ્રારંભિક વેગ 0 એટલે આ તો પતી ગયું d d ની જગ્યાએ 45 આ a ની જગ્યાએ બોલો g લખાશે કારણ કે નીચે આવે છે એટલે આ કિસ્સામાં a બરાબર g બરાબર 10 10 d નો સ્ક્વેર બેટા આ નામ લઈ જાવ તો 45 દુ 90 આ 10 t સ્ક્વેર 0 0 કટ તો t સ્ક્વેર બરાબર 9 તો t બરાબર 3 સેકન્ડ કહેવાય હા સર ખબર પડી ગઈ આને અહીંથી અહીં પહોંચતા 2 સેકન્ડ અહીં પહોંચતા એને 3 સેકન્ડ તમારે ટોટલ સમય જોઈએ તો અહીં ત્રીજું ખાનું કુલ સમય જો એને કેપિટલ t કહું તો t1 પ્લસ t2 2 વત્તા 3 તો દોસ્તો ટોટલ સમય કેટલો થયો કહેવાય 5 દોસ્તો પ્લીઝ 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 આ દાખલો 2-3 વાર લખજો મોસ્ટ હેલ્પી દાખલો આ દાખલામાં ત્રણે સૂત્રો આવ્યા જો તમે લખતા હો પહેલું સૂત્ર આ બીજું આ અને ત્રીજું પ્લીઝ આ દાખલો 3 વાર લખો અને પાકો કરો પાકો દોસ્તો બહુ સરળ દાખલો કે તમને ડિસ્ટન્સ આપ્યું છે 21 મીટર અને શબ્દ આવી ગયો કે તમે કોઈ પદાર્થને મુક્ત પતન કરો છો મુક્ત પતન કરો છો એટલે છોડી દો છો તો યાદ કરો મુક્ત પતન શબ્દ આવે એટલે પ્રારંભિક વેગ 0 બોલો પ્રારંભિક વેગ 0 અને a બરાબર g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તમે દસ 9.8 ની જગ્યાએ 10 લખો ચાલે હા દોસ્તો 10 બી લે ભાઈ હું ચિંતા નહીં કરું હવે તમારે શોધવાનું છે સમય ચલો સમય શોધવો એટલે હમણાં જ કીધું એ પ્રમાણે આ સૂત્ર વાપરી લઈએ ચલો ફટાફટ બોલો સૂત્ર બેટા હા 21 સેન્ટીમીટર છે એનું મીટરમાં કરશો એટલે 0.21 મીટર ચલો યાદ કરો સૂત્ર શું હતું બેટા d બરાબર v0t + 1/2 at square કિંમત મુકાઓ d ની જગ્યાએ 0.21 આ તો આખું પદ જ ઉડી ગયું એટલે 0 ધ્યાનમાં લેવાનું નહીં પ્લસ હાફ આની જગ્યાએ 9.8 t નો સ્ક્વેર દોસ્તો આ પદ ઉડી ગયું છે અને સામે લઈ જાઓ તો 21 દુ 42 9.8 નીચે આવશે ફરી 21 દુ 42 9.8 નીચે ઇઝ ઇક્વલ ટુ t સ્ક્વેર t બરાબર આનો ભાગાકાર કરશો અને એનું અંડર રૂટ કરશો એટલે એપ્રોક્સિમેટલી 0.2 સેકન્ડ આવશે 4/100 આ અંદાજિત જવાબ છે એક્ઝેક્ટ જવાબ નથી તમે જ્યારે કેલ્સિયમ કરશો તો બી ખબર પડશે પણ હું તમારી જગ્યાએ હોઉં તો હું શું કરું t સ્ક્વેર આને હું 0.4 વિચારી લઉં આને 10 વિચારી લઉં તો 0.04 થયું એટલે મેં આવું લખ્યું તો સમજો કેલ્સિયમ ના હોય અને આપણે જવાબ લાવવો હોય તો આ રીતે અંદાજિત જવાબ લઈ શકે દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલો દાખલો બધી એક્ઝામમાં હોય છે પ્લીઝ આને 3-4 વાર લખી દો જોઈ લો બેટા